પોરબંદર કલેક્ટર ઓફિસમાં નાયબ મામલતદાર તરીકે નિલેશ મહેતા ફરજ બજાવતા હતા. નાયબ મામલતદારે બે વખત લગ્ન કર્યા હતા અને એક બાળકીના પિતા પણ છે. થોડા દિવસ પહેલા પોતાની જાતિ અંગેની સાચી ઓળખ સમાજ સામે મૂકી અને તેઓ પુરુષ નહીં સ્ત્રી હોવાના દસ્તાવેજો સમાજ સામે મૂક્યા હતા. બાદમાં તેમણે પોતાનું નામ પણ નિલેશ મહેતાના બદલે બિજલ મહેતા કર્યું છે. બિજલ મહેતા 9મા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારથી તેમને શારીરિક અવયવોની જાણ હતી, પરંતુ સમાજની બીકે તેમણે આ વાતને વર્ષો સુધી છુપાવીને રાખી હતી. પરંતુ હકીકત કોઈ દિવસ છુપાતી નથી. બાદમાં તેમણે નક્કી કર્યું કે હકીકત તમામ લોકો સામે લાવીશ અને તેમણે હિંમત કરીને પોતાની ઓળખ બદલીને બિજલ મહેતા કરી છે. ઘણા વર્ષોથી મારી જાત સાથે હું લડું છું. છેલ્લે મેં ગયા વર્ષે મેં મારી જાતને ડિક્લેર પબ્લિક સામે કરી. મારી ફર્સ્ટ વાઇફને પણ ખ્યાલ હતો અને ઘણા ફેમિલી મેમ્બરને થોડો ઘણો ડાઉટ હતો, પણ કન્ફર્મ નહોતું. પણ જ્યારે મેં સાયકોલોજિસ્ટ કાઉન્સેલિંગ ચાલુ કર્યું 2020 ત્યારથી મેં મારી જાત સોશિયલ મીડિયામાં ધીરે ધીરે પર્સનલ ફ્રેન્ડને પહેલાં કીધું હતું, ફેમિલી મેમ્બરમાં કીધું હતું, અને પછી હવે મેં સોશિયલ મીડિયામાં પણ છેલ્લા લગભગ 4-5 મહિના થયા બધાને ખ્યાલ છે. બિજલ મહેતાએ પોતાના ઉપરી અધિકારીની પરવાનગી લઈ જેન્ડર ચેન્જ કરાવ્યું. આ બાબતે બિજલ મહેતાના ઉપરી અધિકારી અને સાથે સ્ટાફ મિત્રોએ પણ ખૂબ સારી રીતે સહકાર આપ્યો હતો. કમનસીબે પરિવાર આ વાત સ્વીકારવા તૈયાર નથી, પરંતુ બિજલ મહેતા પ્રયત્નશીલ છે કે મારો પરિવાર આજે નહીં તો કાલે મારા નિર્ણયને સહકાર આપશે. બિજલ મહેતામાં બાળપણથી સ્ત્રીના લક્ષણો હતા, પરંતુ આ વાત બિજલ કોઈને કહી શકતી નહોતી. પરંતુ ધીમે ધીમે સોશિયલ મીડિયાના માધ્યમથી બિજલ પોતાની ઓળખ બહાર લાવવાનો પ્રયાસ કરતી રહી. બિજલ મહેતાએ 2 વખત લગ્ન પણ કર્યા છે, 8 વર્ષની એક બાળકી પણ છે. પ્રથમ પત્ની સાથે છૂટાછેડા લીધા હતા અને બીજી સામે હાલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. બિજલ મહેતાએ સમાજમાં રહી સમાજ સામે લડવાનું છે. પુરુષમાંથી સ્ત્રી બની લિંગ પરિવર્તિત કરી લોકોની વચ્ચે રહેવાની શરૂઆત કરી છે. આજ દિન સુધી નાયબ મામલતદાર તરીકે લોકો નિલેશ મહેતા તરીકે ઓળખતા હતા, પરંતુ હવે તેઓ પોતાની જાતને બિજલ તરીકે પ્રસ્થાપિત કરી રહ્યા છે અને લોકોના સહકારથી તે શક્ય પણ બની રહ્યું છે. બિજલના મોટાભાગના દસ્તાવેજમાં નામ બદલવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ લિવિંગ સર્ટિફિકેટમાં નામ અને જાતિ બદલવા માટે સરકારમાં રજૂઆત કરી છે. આ ટ્રાન્સજેન્ડર એક્ટ 2019 ડિસેમ્બરમાં પબ્લિશ થયો એટલે મને થોડો આનંદ થયો કે ના, મને જે મારું નામ પસંદ છે એ હવે સુધરશે. એટલે મેં ટ્રાન્સજેન્ડર એક્ટ પ્રમાણે ટ્રાન્સજેન્ડર સર્ટિફિકેટ મેળવવા માટે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને અરજી કરી. પ્રોસેસ પૂરી થઈ પછી મને સર્ટિફિકેટ આપવામાં આવ્યું અને બધા ઓફિસરનું મારા માટે સારું એવું સપોર્ટ રહ્યો છે. પહેલાં જે રીતના સાયકેટ્રિસ્ટ આપણે સોશિયલ મીડિયામાં જોઈએ છે ઘણી વાર કે ભાઈ મોટિવેશનલ સ્પીચર કે આવું શું કરવું કે ભાઈ છોકરો છે તો છોકરાને જેમ રહે ને, ભાઈ હું એ રીતના જ મને મારા જે રીતના વડીલ હોય એ રીતના મારા ઓફિસરોએ મને ગાઈડન્સ આપ્યું કે તારી લાઈફ છે તું ચૂઝ કર. એક સરસ એવું છે કે સબસે બડા ક્યા રોગ, સબસે બડા ક્યા રોગ, ક્યા કહે ગે લોગ. મેને વો ઈ પૂરેપૂરી આખી આખી મનમાં બેસાડી ગઈ જે લોકોને જે કહેવું હોય તે કે હું છું, હું મારી લાઈફ જીવી છે. આવી જ રીતે પોરબંદરમાં રહેતા એક નાના પરિવારમાંથી આવતી ખુશ્બુ નામની યુવતીએ સ્ત્રીમાંથી લિંગ પરિવર્તન કરાવી પુરુષ બન્યા છે. હાલ ખુશ્બુમાંથી તે આદિત્યના નામે ઓળખાય છે. ખુશ્બુ બાળપણથી જ પુરુષની જેમ જીવન જીવતી હતી. ક્યારેય પણ ખુશ્બુમાં સ્ત્રી જેવા લક્ષણો જોવા મળ્યા નહોતા. ખુશ્બુનો દરેક વ્યવહાર પુરુષ જેવો હતો, પરંતુ હવે તેણે પણ હિંમત કરીને પોતાનું નામ ખુશ્બુથી બદલીને આદિત્ય કક્કડ કર્યું છે. શરીર તો મારું ભલે લેડીઝનું હોય પણ જેન્ટ્સની જેમ જ હું પહેલેથી રહું છું. નાનપણથી એવી રીતના રહું છું, છોકરાઓ બધું હરવું ફરવું દરેક રીતે છોકરાઓના જ કામ કરવા એવું બધું તો મને પહેલેથી જ છે. એટલે સર્જરીનો વિચાર ન્યૂઝ ઉપરથી આવ્યો અને હાલ અત્યારે 1 વર્ષ પહેલાં મેં મારી પહેલી સર્જરી પૂર્ણ કરી છે અને અત્યારે મારા હોર્મોન્સને ઇન્જેક્શન ચાલ્યું છે જે 2 મહિને 2 લેવાના હોય છે, જેના લીધે મારા ફેસ ઉપર અને મારા વોઇસ ઉપર ફેરફાર આવે છે અને શરીર ઉપર પણ ઘણો બધો ફેરફાર આવવા લાગ્યો છે. બીજી સર્જરી બાકી છે એ હવે આગામી દિવસોમાં હું કરીશ.
સમાજમાં હાલના જમાનામાં પણ આ પ્રકારના અમુક બંધનના કારણે લોકો પોતાની હકીકત છુપાવી રહ્યા હોય છે અને સમાજ શું વિચારશે તે સમજીને તેઓ પોતાના પુત્ર કે પુત્રીને દબાણમાં રાખતા હોય છે। અંતે તેનું પરિણામ એ આવે છે કે ન તે સ્ત્રી બનીને કે ન પુરુષ બનીને ખુશ રહી શકે છે અને તેનો પરિવાર પણ કદી પૂરો થતો નથી। ત્યારે પોરબંદરમાં આ બે લોકોની હિંમત છે કે તેમણે સમાજમાં પોતાની હકીકત સામે લાવી અને અન્ય લોકો જે આ વાતથી પીડાતા હોય તેમને નવી રાહ ચીંધી છે। તેજસ પટેલ, વીટીવી ન્યૂઝ, પોરબંદર।